અમદાવાદની આન બાન અને શાન ગણાતી સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી સાબિત થઈ ગઈ છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં સાબરમતી નદી મુદ્દે કેટલાક તથ્યો સામે આવ્યા છે શહેરની શાન ગણાથી સાબરમતી નદી આજે પ્રદૂષણનો પર્યાય બની ગઈ છે અને નદીનું પાણી પીવાલાયક નથી નહાવાલાયક પણ રહ્યું નથી રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ છે કે રિવરફ્રન્ટના અગિયાર પોઈન્ટ પાંચ કિલોમીટરનો ભાગ શુદ્ધ છે આ સિવાય નદીનો અન્ય ભાગ દૂષિત બની ગયો છે રિપોર્ટમાં કહેવાયું છે કે ઉદ્યોગોના ઝેરી પાણી અને એએમસીની બેદરકારીના કારણે આ દુર્દશા થઈ છે અમદાવાદની ઓળખ સમાન સાબરમતી નદીની દુર્દશાના પગલે શહેરના લોકોમાં ભારોભાર નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે કે આટલું બધું આપણે કરતા હોઈએ તે છતાં બી ના થાય તમારી સામે છે બધું આઈ મીન ઇફ ઇફ દેર પ્રોપર એ લોકોએ કંઈક કર્યું જ હોત અને ધારો કે એના માટે એની અગેન્સ્ટમાં સ્ટેપ્સ લીધા હોત તો યુ વુડ નોટ સી ઇટ આ તો તમે ત્યાં જઈને તમને તમારી આંખોની સામે દેખાય છે એવું નથી કે માત્ર સાબરમતી નદીમાં જ પ્રદૂષણનું પાપ થયું છે રાજ્યની અન્ય બાર નદીઓ પણ પ્રદૂષણના પાપ શિકાર બની છે રાજ્યની પ્રદૂષિત નદીઓની યાદીની વાત કરીએ તો અંકલેશ્વરની આલમખાડી વાગરાની ભૂખી ખાડી જેતપુરની ભાદર નદી સુરેન્દ્રનગરની ભોગાબો નદી વાપીની દબણગંગા અને કોઠાડા નજીક ઢાઢર નદી પાદરામાંથી પસાર થતી મહીસાગર અને ખારી નદી ખેડાની શેઢી નિઝર નજીક તાપી નદી સચિન નજીક મીંઢોળા અને ખલીપુર નજીક વિશ્વામિત્રી નદી પાપીઓના પાપનો શિકાર બની ગઈ છે પર્યાવરણ વિદો પણ માની રહ્યા છે કે તંત્રની બેદરકારીના કારણે જ રાજ્યની નદીઓ પ્રદૂષિત થઈ ગઈ છે કરતા ધરતા નેતાઓએ એવું ધારી લીધું કે નંબર વન ની દોડ તો દરેક જગ્યાએ હોય ને એટલે આ પ્રદૂષણ બાબતે પણ નંબર વન તરફ દોડવાનો પ્રયાસ થઈ રહ્યો એવું દેખાય છે સાબરમતી નદીનું પ્રદૂષણ જે થોડા વર્ષો પહેલાં પાંચમા નંબરે આવતું સીપીસીબીના રિપોર્ટમાં એ હવે બીજા નંબરે પહોંચી ગયું છે આવું ફક્ત સાબરમતીના કેસમાં થયું છે એવું નથી ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં પણ જે છે એ નંબર એકની હોડ તો પ્રદૂષણ બાબતે ચાલુ જ છે કે અમદાવાદ કોર્પોરેશને સાબરમતીના શુદ્ધિકરણ પાછળ રૂપિયાનો ધુમાડો પણ કર્યો હતો પાછલા વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શુદ્ધિકરણના નામે સિત્યોતેર વીસ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા વર્ષ બે હજાર વીસ અને એકવીસમાં એએમસીએ શુદ્ધિકરણના નામે છપ્પન શૂન્ય આઠ કરોડ ખર્ચ્યા હતા આ તરફ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં કોર્પોરેશને રૂપિયા એકવીસ પોઈન્ટ ચૌદ કરોડનો ખર્ચ કર્યો હતો પરંતુ રિઝલ્ટ આપ સૌની સામે છે જ્યાં રિવરફ્રન્ટ બનતા આ નદી પર્યટન સ્થળ માટે વખણાય છે ત્યાં બીજી તરફ આ જ નદી પ્રદૂષણ મામલે વિવાદમાં પણ રહી છે આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે તાજેતરમાં એક રિપોર્ટ જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સામે આવ્યો છે કે જેમાં સાબરમતી નદીને બીજા નંબરની પ્રદૂષિત નદી જે છે તે દર્શાવવામાં આવી છે કારણ કે જે પ્રકારે આ નદીની જો વાત કરવામાં આવે આ પ્રકારે જે ડ્રેનેજ લાઈનો જે છે તે નદીમાંથી પાણી છોડવામાં આવે છે અને આ જે દ્રશ્યો દેખાય છે તે દ્રશ્યો હાસોલ વિસ્તારમાં જે રિવર સાઇડ સ્કૂલ આવેલી છે તેની પાછળના પટ્ટાના સાબરમતી નદીના છે કે જ્યાં આ ડ્રેનેજ લાઇનનું પાણી સાબરમતી નદીમાં સીધી રીતે છોડવામાં આવી રહ્યું છે જે અહીંથી છેક વાસણા બેરેજ સુધી પહોંચે છે એટલે કે આ તમામ પાણી આખું જે છે તે રિવરફ્રન્ટમાંથી પસાર થઈને જે વાસણા બેરેજથી થઈને આગળ તરફ વધે છે અને આ જ પ્રકારની હાલત આપણે નારોલ બ્રિજ પાસે પણ જોઈ શકતા હતા કે ત્યાં પણ આ જ પ્રકારે ડ્રેનેજ લાઈનનું પાણી કેમિકલ યુક્ત પાણી જે છે તે નદીમાં છોડવામાં આવી રહ્યું છે એટલે કે આવા પણ સ્પોટ જે છે કે જ્યાંથી આ ગંદા પાણી નદીમાં છોડવામાં આવે છે જેના કારણે નદી જે છે તે પ્રદૂષિત જે છે તે સાબિત થઈ છે હજારો લાખો કરોડો રૂપિયા જે છે તે આ નદીના શુદ્ધિકરણ માટે ખર્ચવામાં આવવા છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે જેને જોઈને લાગી રહ્યું છે કે ક્યાંક કોર્પોરેશન આમાં બે જવાબદાર જે છે કોર્પોરેશનને કાં તો આ કામગીરી કરવામાં રસ નથી પ્રદૂષણ દૂર કરવામાં રસ નથી અથવા તો માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી કરીને માત્ર દેખાડા પૂરતી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને માત્ર જે ચોખ્ખો પટ્ટો જે છે રિવરફ્રન્ટનો અગિયાર કિલોમીટરનો તે જ લોકોને દર્શાવવામાં આવ્યો છે ન કે એકચ્યુઅલ સિચ્યુએશન જે છે સાચી પરિસ્થિતિ જે છે તે લોકોને દર્શાવવામાં આવી રહી છે અને ખાસ કરીને આ પ્રદૂષણનો છતાં પણ આ તંત્ર સુધારવાનું નામ જે છે તે નથી લઈ રહ્યું ત્યારે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં આ સાબરમતી નદી પ્રદૂષણમાંથી ક્યારે મુક્તિ મેળવે છે અને શુદ્ધિકરણ તરફ ક્યારે આગળ વધે છે ક્યારે બેન દીપક સાથે દર્શક